સવારી બિલ્લી મોરા જવા માટે રેડી થઈ ગઈ છે હવે. અને વેધર બતાવું તમને મોર્નિંગ, એકદમ ઠંડુ ઠંડુ સરસ મજાનું વેધર. અત્યારે આપણે ત્યાં પણ ગુજરાતમાં પણ ઠંડી પડે છે એટલે સારું જ લાગે છે, પણ અહીંયા વધારે છે આજે. અને જઈ રહ્યા છીએ નીચે બ્રેકફાસ્ટ કરવા. એક ચા પીશું, બ્રેકફાસ્ટ કરીશું. આજે બ્રેકફાસ્ટમાં મેં ઓર્ડર કર્યું છે એક બટાકા પૌવા અને ઉપમા. તો ચાલો નાસ્તો કરીશું, બે ચાર ફોટા પાડી લઈએ અહીંયા પહેલાં, અને લાસ્ટ ડે છે તો યાદગીરીમાં, અને પછી બ્રેકફાસ્ટ કરીશું અને પછી નીકળીશું આપણી ગાડી હાંકીશું. રેડી થઈ ગયા આજે તમે? આવે પછી લાસ્ટ ડે રેડી થઈ ગયા. કેવું લાગ્યું તમને 4 દિવસમાં વડેશ્વરમાં? મને બાય બાય કરી દેવાનું, એટલે કરવું જ પડે. હું કે કામ ધંધા કરેગા કે યહી કરતા રહેગા? તો પછી કેટલું સરસ છે આજે ને, જો આજે વાતાવરણ જો તમે મારી બેક સાઈડે જોઈ શકો છો, ખૂબ સરસ મજાનું વેધર છે આજે તો, ઠંડુ એકદમ. અને આજુબાજુ હોટલની, અમારી હોટલની આજુબાજુ ગાર્ડન જ ગાર્ડન છે. આ છે ઉપમા, અને અહીંયા મહારાષ્ટ્રમાં જો ઉપમા પર ઉપર સેવ નાખવામાં આવે છે. આપણે બટાકા પૌવા ઉપર સેવ નાખીએ છીએ, ખમણ ઉપર સેવ નાખીએ છીએ આપણે, અને અહીંયા ઉપમા ઉપર પણ સેવ નાખેલી છે. પણ દેખાવા માટે લુક વાઇઝ સરસ લાગે છે ને, એકદમ ગરમ ગરમ. મહાબળેશ્વરને બાય બાય કરી દીધી છે અને ફાઇનલી નીકળી ગયા છે બિલ્લી મોરા જવા માટે. દુઃખ લાગશે ને થોડું કાલથી કામ કરવાનું, બેક ટુ નોર્મલ લાગે હવે. મસ્ત સારું રહ્યું. હોટલની પણ સર્વિસ બહુ સારી હતી. અમને પણ કસેથી નંબર મળ્યો હતો અને ડાયરેક્ટ એમને આમ બુકિંગ કરાવેલું હતું. અમને પણ એવું હતું કેવું હશે કેવું નહીં, પણ બહુ સારું હતું. સર્વિસ પણ સારી હતી. અને હું અહીંયા મેન્શન કરી દઈશ, મારે હોટલો ઉપર એક એના રિવ્યૂ ઉપર વિડીયો પણ બનાવવો હતો, પણ એટલો ઇનફ ટાઈમ નહોતો એટલા માટે મેં નથી બનાવ્યો. અને હું એનું બધું મેન્શન કરી દઈશ, અહીંયા ફોટા પણ મેન્શન કરી દઈશ અને ફોન નંબર પણ મેન્શન કરી દઈશ. યા તો તમને કોઈને મહાબળેશ્વર જવું હોય અને કંઈ પણ આવી હેલ્પની જરૂર હોય, ગાઈડના નંબરની યા તો હોટલનું બુકિંગની કે કંઈ પણ, તો તમે મને ઇન્સ્ટામાં ડીએમ કરી શકે. મારું ઇન્સ્ટા આઈડી છે manisha1619sa. તો અહીંયા સ્ક્રીન પર દેખાય છે તમને. તો ચાલો, તો કંઈ પણ જરૂરી માહિતી હોય તો તમે મને મેસેજ કરી શકો, ઇન્સ્ટામાં ડીએમ કરી શકો, તો હું જવાબ આપીશ, રિપ્લાય આપીશ. તો ખૂબ સારી હતી સર્વિસ હોટલની, અને જમવાનું પણ સારું હતું એમનું. ફૂડ પણ અહીંયા બધું તમને મળી જાય અવેલેબલ, અને સ્વિમિંગ પૂલને બધું. અત્યારે વિન્ટર છે એટલે અમે સ્વિમિંગ પૂલ યુઝ ના કરી શક્યા, એ બે નંબરની વાત છે. પણ હતું બધું સારું અને સર્વિસ પણ એક નંબર હતી. મીઠા નહીં ખા, હા છોટા રહેગા, મીઠા રહેગા. સમજ કે લગાડો, જ્યાદા ચાહીએ મુજે, મુજે હાફ કેજી કે 5 બોક્સ ચાહીએ, 5 બોક્સ મતલબ 2 કેજી હો જાયેગા. તો અચ્છા અચ્છા સા ભાવ કર દો આપ. વો કચ્ચી વાલી નહીં, હા મેં હેલ્પ કરતી હું આપકો. ઠીક, કેટલી ખાધી તમારે? ખાલી 5-6 જ ખાધી ને? હે, મારે પેટમાં ઉગી જ જવાની છે ઘરે જાય એટલે. એ કુછ નહીં હે, હોટે પટ્ટે પટ્ટે હોટે જાગે ક્યું ભૈયા? વો એસે હી પટ્ટે હે ના? હા, વો પેકિંગ કરતે ઉસમે ઇસમે લગાતે નહીં? નહીં નહીં, ઉસપે સિવાય સે લગાને કે ઇસપે. અચ્છા અચ્છા, સો કે લિયે? અચ્છા, 100,000 કે લિયે. જુઓ ભાઈ, મહાબળેશ્વર આવે ને સ્ટ્રોબેરી ના ખાય, ગાર્ડનની ફ્રેશ અહીંયાની બગીચાની. અહીંયા એવું કહેવામાં આવે છે કેમ કે આપણે ત્યાં અને અહીંયામાં કેમ એટલો બધો ડિફરન્સ છે, કે અહીંયા છે ને લાલ માટી છે બધી જમીનમાં, એ સ્ટ્રોબેરી માટે એકદમ શું કહેવાય, નંબર 1 જમીન કહેવાય. એવું ગાઈડે અમને સમજાવ્યું કે લાલ માટી છે એટલે અહીંયાની માટી અને પાણી, એના લીધે સ્ટ્રોબેરીનો પાક જે છે એ નંબર 1 થાય છે. ને રિયલીમાં અમે જે ખાધી, ટેસ્ટ કરી, એવું લાગે છે કે આપણે ત્યાં કોઈ સ્ટ્રોબેરીમાં આટલી મીઠાશ કે આવો સ્વાદ નથી હોતો. અને અમે તો એટલી બધી ખાધી, રોજના એવરીડેના 500 ગ્રામ લઈએ અને ફ્રેશ ગાડીમાં જ ખાઈ જઈએ. 3 દિવસમાં 1.5 કિલો તો મેં ખાઈ લીધી છે, અને આજે પાછી 500 ગ્રામ અને ઘરે લઈ જશે થોડી, એટલે 2.5 કિલો પેક કરાવી દીધી છે. અહીંયા રેટમાં પણ પ્રાઇસમાં પણ સારી હોય, કેમ કે અહીંયાનો પાક છે એટલા માટે, અને ઠેર ઠેર તમને સ્ટ્રોબેરી જોવા મળી જાય. તો અહીંયા આવો એટલે એકદમ ખાઈ જ લેવાની, કે પછી તમને વર્ષ સુધી જરૂર જ ના પડે, મેં એટલી બધી ખાઈ લીધી છે. ચાલો થોડીમાં વાર લગાવે કે આપણે નીકળી જઈએ. અમે ઓલરેડી હોટલથી નીકળી ગયા છે અને જઈએ છીએ મેપ્રો ગાર્ડન. તો મેપ્રો ગાર્ડનમાં વિઝિટ કરવાની છે આપણે. મેપ્રો ગાર્ડન શું છે એ પણ તમને કહી દઉં, જણાવી દઉં કે મેપ્રો ગાર્ડનમાં બધી સ્ટ્રોબેરીની વસ્તુઓ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. જ્યુસ છે, ક્રસ છે, જામ છે, ચોકલેટ છે, જેલી છે, જે કંઈ પણ હોય એ બધું, એ તમને બધું અહીંયા વ્યાજબી ભાવે મળી જાય છે, કેમકે ફેક્ટરી છે. તો આપણે જોઈશું મેપ્રો ગાર્ડન જઈને, અને હું તમને પણ દેખાડીશ. અહીંયાથી 10 મિનિટનો રસ્તો છે પંચગીરીનો. ચાલો હવે સ્ટ્રોબેરી લઈ લીધી છે ને, જઈએ આપણે.
થઈ ગયા પાંચ પાર્સલ? આપકા કહા પર હે ખેત? ઇસકા બાગાન કહીં ઓર સે લાટે આપ? આગે જાયેંગે તો આપકો ગાંવ લગેગા, ઉધર સે નીચે સદર ગાંવ હે આગે. ઠીક હે. તો કિતના યે પૂરે સાલ ચલતા રહેતા હે કિ? અભી મે જૂન તક રહેગા. મે જૂન તક મતલબ પૂરા સાલ તો નહીં લગતા ઇસમે? બારિશ મે નહીં હોતે. અચ્છા, બારિશ મે નહીં હોતા, બાકી આઠ મહિને રહેતા હે. અચ્છા. ચપ્પલ નો શોરૂમ છે જુઓ ભાઈ, મેપ્રો ગાર્ડન માં આવીને પેલા ચપ્પલ બી સ્ટ્રોબેરી માંથી બનતી લાગે. જો આ મેપ્રો ગાર્ડનનું એન્ટ્રન્સ છે, જો આ મેપ્રો ગાર્ડનનું એન્ટ્રન્સ છે. અહીંયા સ્ટ્રોબેરીમાંથી દરેક આઈટમ બનાવી છે, આવી છે તમારે ફોટો શૂટ કરવા માટે. જો કાર પણ બનાવી છે, આખું બધું અંદર છે, પ્રોસેસ ફેક્ટરી બધું અહીંયા બને છે, બધું ફ્રેશ. જો એટલીસ્ટ તમે જોઈ શકો કે સ્ટ્રોબેરીના શેપવાળા પીલો અને એ પણ બધું મળે છે, કેપ મળે છે, બેગ મળે છે, ટેડી મળે છે, પીલો મળે છે, એ પણ બધું મળી જાય છે. અને આની પ્રાઇસ લગાવી છે 220 રૂપિયા. આ 230 રૂપિયા છે. ઠેલા છે, બેગ છે, આ 150 રૂપિયાની છે બેગ છે. તમે લટકાવી નાના છોકરાઓને ચાલે એવી છે. ગાડીમાં લગાવવાનું પણ છે, જો પેલી બેનના હાથમાં છે, કીરિંગ જેવું છે. અને ગાડીમાં પણ તમે હોલ્ડ કરીને લગાવી શકો. બધી સ્ટ્રોબેરીના શેપમાં દરેક આઈટમ બનાવી છે અહીંયા. જો આ પણ હવે રાખ્યું છે અને મેપ્રો લખેલું છે અને સ્ટ્રોબેરી છે એની અંદર તમે બધા ફેસ રાખી શકો અને ફોટોગ્રાફી કરી શકો. આ જો આવી રીતે સ્ટ્રોબેરી પણ બનાવી છે તો આમાં બધા ફોટોગ્રાફી કરી શકે. અમે પણ કરી લીધી છે. ખૂબ સરસ મજાનું છે. સ્ટ્રોબેરી વાળી કાર બનાવી છે, બધું ડેકોરેટ કરેલું છે. તો રીતે ઠેર ઠેર એ લોકો એમનું આ બધું ફોટોગ્રાફી માટે રાખ્યું છે અને બધું સ્ટ્રોબેરીનું છે. તો ખૂબ સરસ છે. લખ્યું છે ને ખાખરા ફેક્ટરી છે. અહીંયા ખાખરા સેલ કરે લોકો બનાવીને. તો આની અંદર જવાનું છે. અહીંયાથી આ બધી પ્રોડક્ટ તમને અંદર મળી જાય છે. આખો મેપ્રોનો અહીંયા શોરૂમ ટાઈપ બનાવેલો છે. અને આ ટ્રોલી અહીંયાથી લેવાની, તમારે પિક કરવાની અને પછી તમે અંદર જોઈ શકો. દરેક વસ્તુ તમને અંદર મળી જશે. એક ટ્રોલી લઈ લો. જો આ રીતે બધું હોય છે. બધા જ્યુસ બનાવ્યા છે તમે સ્ટ્રોબેરીના, વોટરમિલનના. એવું નથી કે સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરી મળી જાય. મેપ્રો ગાર્ડન, મેપ્રો એ લોકોની ખુદની કંપની છે. તો દરેક જાતના તમને જ્યુસ બધા મળી જાય છે, શરબત મળી જાય છે. તમે ઘરે લઈ જઈને સ્ટોર કરી શકો. અને મોજીટો પણ છે જુઓ, એટલે દરેક પ્રકારની દરેક વસ્તુ મળે છે અહીંયા. જો આ સ્ટ્રોબેરીનું છે અને અવર પ્રાઇસ 500 ને એમઆરપી 630 છે અને એ લોકોની પ્રાઇસ 567 છે. અહીંયા બોટલની પ્રાઇસ પણ લખાવી છે. લાઈક આની છે તો 567 છે, એમઆરપી 630 છે. આ સ્ટ્રોબેરીનું જ્યુસ છે. દરેક વસ્તુની અહીંયા પ્રાઇસ પણ લગાવી છે એટલે તમે અહીંયાથી બાય કરી શકો. આ એપલનું છે, ગ્રીન એપલ, એપલનું પણ જ્યુસ છે. જો એનો પણ દરેક વસ્તુની આઈ થિંક આ જે લાઇનમાં છે એની પ્રાઇસ સેમ છે બધાની. આપણે નથી ખાતા, નહીં લેવાના. એક જ્યુસ લીધું છે અમે પણ સ્ટ્રોબેરીવાળું, અને જે ક્રસમાં મળે છે એ પણ લેવું છે. જો અહીંયા તમને દેખાડું બધા ચોકલેટ સિરપ પણ છે અહીંયા, એ પણ મેપ્રોના ગાર્ડનના એ લોકોના પોતાના ઓન કંપનીના. આ ચોકલેટ ફ્લેવરમાં છે, આ સ્ટ્રોબેરી ફ્લેવરમાં છે. ગુલકંદ છે, જો ગુલકંદ પણ અહીંયા અવેલેબલ છે. દરેક વસ્તુ છે અહીંયા. મેંગોનું જોઈ શકો તમે, એ પણ મેપ્રો ગાર્ડન એ લોકોનું ઓન કંપનીનું છે. ટમાટો કેચઅપ પણ એ લોકો બનાવે છે, એ બોટલમાં પણ અને પાઉચમાં પણ અવેલેબલ છે. જો લેમન જિંજરના પણ જ્યુસ મળી જાય છે તમને, એટલે તમે ઘરે લઈ ગઈને ડાયરેક્ટ એને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો. અને પછી તમે પાણી નાખીને કોઈ પણ મહેમાન આવ્યો હોય તો પણ તમે બનાવી શકો. આ કીવીના ક્રસ છે. અમારે સ્ટ્રોબેરીનો જોઈએ તો તમે લઈ લીધો છે, આ રહ્યા સ્ટ્રોબેરીના પણ ક્રસ છે. આ સેમ લાઈક તમે સ્ટ્રોબેરી ફ્રેશ લઈ જાઓ અને ક્રસ કરીને ફ્રીઝરમાં તમે સ્ટોર કરી શકો 6 મહિના વર્ષ માટે. તો આ તે રીતનું જ બનાવેલું હોય છે. આ ક્રસ કરેલું હોય છે સ્ટ્રોબેરીને, તો એને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો. અને પછી કોઈ પણ ગેસ્ટ આવે યા તો તમારે પીવું હોય તો તમે સેમ તમે કાઢીને પાણી નાખીને પી શકો. મેંગોના પણ ક્રસ છે જો તમે. એટલે દરેક વસ્તુ અહીંયા બહુ બધી વેરાયટી છે, 100 થી ઉપર વેરાયટીઓ છે, બધી મળી જાય છે તમને. લેમન વોટર છે,
જીરા મસાલા છે, કોકમ નું છે, દરેક વસ્તુ નું મળી જાય છે. ટેસ્ટ કરો ને કેવું લાગે છે? એકદમ નાઇસ નાઇસ ટેસ્ટ. જો અહીંયા તમને ટેસ્ટ કરાવે છે જે વસ્તુ અમે લીધી ક્રોસની, તો આ છે બટર ક્રોસ એપલ ક્રોસ. હા, બટર ક્રોસ છે તો એ એટલે બટરસ્કોચ ફ્લેવરમાં છે, તો એ પણ અમને અમે ટેસ્ટ કર્યું છે અને ખૂબ જ સરસ છે. એનામાં ખાલી તમારે મિલ્ક મેળવવાનો, લઈ લો એક, એ પણ અમે એક લઈ લીધી છે. અને જે મેં આ તમને દેખાડ્યું કે સ્ટ્રોબેરીનું જે ક્રસ છે એમાં પાણી નથી મિલાવવાનું, મિલ્ક મિલાવવાનું છે, અને એટલો સરસ ટેસ્ટ છે. અહીંયા તમને જો બધાને ટેસ્ટ કરાવવામાં આવે છે, અહીંયા તો તમે ટેસ્ટ કરીને લઈ શકો છો. સાપુતારાથી લઈએ, દરેક જગ્યાથી લઈએ, પણ જે અહીંયાની પ્રોડક્ટ છે, અહીંયાની બનાવટ છે. આ મેપ્રો, આખી મેપ્રો ગાર્ડન નામ છે, પણ આખી ફેક્ટરી છે, બધી પ્રોડક્ટ અહીંયા. જમરૂખની બનાવેલી ચોકલેટ છે, ફ્રૂટ બાર છે, ફ્રૂટ બાર મિલ્ક બાર આવે એવી બધી ફ્રૂટ બાર છે. બહુ બધી 100 થી 1000 થી વધારે આઈટમ છે તમારે અહીંયા. ગુલકંદ પણ મળે છે, ગુલકંદ ખ્યાલ છે ને બધાને, તમને ખ્યાલ છે ને? ખાધા પછી આપણે પાન પાનના ગલ્લા પણ મળી ફેક્ટરી છે ને, બધી પ્રોડક્ટ અહીંયાની છે એટલે રિઝનેબલ જ પ્રાઇસ હોવાની. ઘરે નાના છોકરાઓ હોય તો તમે આખી બની લઈ જાઓ તો ચાલે, અહીંયાથી રિઝનેબલ પ્રાઇસમાં મળે છે, જે આપણે ત્યાં અહીંયાથી જ લઈ જઈએ વેચવામાં આવે છે. જે આપણે જે ક્રસ લીધું સ્ટ્રોબેરી ને બટરસ્કોચનું, એવું સેમ અહીંયા જે આ ક્રસ છે, આ અલગ છે, આ ટોપિંગ માટે છે. તો સ્ટ્રોબેરીનું ટોપિંગ છે, આ બટરસ્કોચમાં છે. તમે ઘરે આઈસ્ક્રીમ લાવ્યા હોય તેના પર બી તમે જાતે સ્ટોપિંગ કરી શકો. સિરપ છે, ચોકલેટ સિરપ આવી જાય છે, પણ સ્ટ્રોબેરી ફેલાવવામાં છે અને બટરસ્કોચ ફેલાવવામાં છે. આવી અહીંયાથી રિઝનેબલ પ્રાઇસમાં પડે તમને જો. એટલે ઘરે આઈસ્ક્રીમ ખાવાના શોખીન હોય ને, ત્યાં લઈ જઈ શકો એટલે તમે ટોપિંગ કરી શકો ઉપર ટીફી લાઈક ચોકલેટ. બહુ બધી આઈટમો મળે છે અહીંયા, 100 થી વધારે 500 થી વધારે આઈટમો હશે અહીંયા બધી દરેક જાતની બનાવેલી. તો બની શકે તો તમે જ્યારે મહાબળેશ્વર આવો જરૂરથી અહીંયા મેટ્રો ગાર્ડન પંચગીરીમાં વિઝિટ કરો. લીધું છે આપણી, અને સ્ટ્રોબેરીવાળી બેગ પણ આપે છે એ લોકો, તો બેગનો ચાર્જ લગાવે છે, પણ બેગ મળી જાય છે તમને અહીંયાથી. તો જેટલી જરૂરી વસ્તુ હતી એટલી અમે લઈ લીધી છે. આપણને થોડું એક્સપેન્સિવ લાગે, કારણ કે કેટલા થયા અમારા 1000 and something થયા, 1500 યા 1600 સમથિંગ. પણ એ પછી ત્યાં વધારે એક્સપેન્સિવ, અને આ મોટી બોટલ મળે છે, લીટરનું પેકેજિંગ હોય છે. આપણે જનરલી લીટરની બોટલ લાવીને નથી રાખતા, અને અમારે તેજસને બહુ જોઈએ છે રાતે બધું બહારેથી બધું લાવવું પડે છે, કેમ કે એમને કોકો અને શું રાતે એમને આદત છે કે એવરીડે જોઈએ, એટલે મારે બધા પાવડરો લાવી રાખવું પડે છે બનાવવા માટે. તો જોઈએ છે કંઈ ને કંઈ, ફાલુડો, કોકો, કંઈ ને કંઈ લાવે છે એવરીડે ના. તો પછી આ લાવી રાખ, કોઈ સ્ટોર કરેલું હોય તો બનાવી દેવાય છે.
આ એન્ટ્રન્સ છે આપણે અહીંયા ગાડી લાવેલા પહેલા અને પછી આપણે પેલી બાજુ ગયા. અહીંયા ફોટોગ્રાફી માટે જે મેં તમને મેપ્રોનો આખો સ્ટોર બતાવી દીધો, શોપિંગ કરવા માટે ઘરે તમારે બધું લઈ જવા માટે તો સરસ જ છે, પણ અહીંયા ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ સરસ બનાવવામાં આવ્યું છે અને નીચે રેસ્ટોરન્ટ છે એ પણ ખૂબ સરસ બનાવી છે ગાર્ડનની અંદર. તો હું તમને હમણાં દેખાડીશ આ ફન કેમેરાથી કેટલું સરસ બનાવ્યું છે. અહીંયા એક નાના છોકરાઓની ગેમ છે, એ લોકો મેપ્રો ગાર્ડનમાં જ અહીંયા રાખી છે. જો લખ્યું છે ફરેલો લૂટ લખેલું જ છે ત્યાં આગળ, અને ઓનલી અડી ફરેલો લૂટ 198ની ટિકિટમાં છોકરાઓને બાંધીને લટકાવવામાં આવે અને અંદર અહીંયા ડીપ કરવામાં આવે. એમના હાથમાં જેટલી વસ્તુ આવે, જેટલી ચોકલેટ આવે એ બધી એમની, તે રીતની છે. આપણે જોઈએ કોઈ બીજો જાય તો હું હમણાં તમને દેખાડીશ. આવી તો ઓફર છે. અહીંયા આ કપ છે, આ પાણીનો જે મગ છે, કપ છે, પાણીની બોટલ છે કે કપ જે પણ કહેવાય, એ 198માં મળે છે તમને એમથી. અને પછી એમાં જેટલી પણ રહે એટલી ચોકલેટ તમે બધી મિક્સ કરીને ભરી શકો. અહીંયા આગળ રાખી છે. તો ભાઈ આમાં ગાડીમાં છે ને માણસને બેસવાની જગ્યા તો નથી, પણ સામાન મૂકવાની જગ્યા નથી, એટલી ફૂલ કરેલી છે ગાડી કે હા. મૂળા ને ગાજર ના એને કઈ અને કઈ જ નહીં થાય, પણ પાછળ જગ્યા છે ને, પાછળની સીટ તો ખાલી, પેલી ચપ્પલ શૂઝ જ મૂકેલું છે. જ્યુસ વાળું જવા દે ના, પણ અહીંયા ગેપમાં ફાઈન આવી જશે બધું. ચાલો આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે, બેક ટુ રવાના આપણા ઘરે બિલ્લીમોરા. અને જો તમે જોઈ શકો 9 કલાક 8.5 કલાક નોનસ્ટોપ બતાવે છે, અને રસ્તે ઉભા રહીશું, લંચ કંઈ કરશું, ડિનર કરશું, એની સાથે ટોટલ 10 કલાક ગણી લેવાના આપણે. બોલો ખરીદી ચાલુ બોલો. ના ના અહીંયા કઈ તમને એન્ટિક પીસ દેખાઈ ગયો છે, હું તમને દેખાડીશ હમણાં. કયા કલર? હા આવું છું. નર્સરી છે અહીંયા બહુ મોટી આ, અને મહાબળેશ્વરમાં અહીંયા અમે ઘરે જવા નીકળ્યા અને રસ્તા ઉપર છે પંચગીરીમાં, હું તમને હમણાં વેરાયટીઝ દેખાડીશ જે આપણે ત્યાં નથી મળતી, એટલે અમે સ્ટોપ કર્યું. કયું? પણ પેલા બે તો ચૂઝ કરે ને આપણે ઓલરેડી. હા એ પણ ચાલે. હા આપણે તો ઘરમાં જ રાખવાના છે ને. હા આને હા ફાઇન છે, પણ એ સૂક તો નહીં જાયગા ને ભૈયા, તો કેસે ઇસકો ક્યા. સાયકલ ભી ચાહીએ? હા બીચ વાલા ચાહીએ, ગ્રીન વાલા. તો આ સાયકલ લીધી છે અમે આવી, તો ઘરમાં ટીવી આગળ શો ઓફિસમાં મૂકવા માટે, એટલે આ સાયકલ લીધી છે અમે. એની કિંમત છે 1200 રૂપિયા. એમાં તમે 3 ગમલા મૂકી શકો, એક બેક સાઈડે પાછળ, એક અહીંયા ને એક અહીંયા, સેમ્પલ અહીંયા રાખ્યું છે એ રીતે. અને 3 પ્લાન્ટ પણ લઈ લીધા છે અહીંયા, કેમ કે આપણે ત્યાં જનરલી આવા ઓછા જોવા મળે છે. એ ડો હો કે ભાઈ, અરે એક એ વાલા ગ્રીન ગ્રીન વાલા હે. હા એ જ પાછળની સીટ પર જવા દો. ગમલાની જગ્યા અહીંયા સ્ટ્રોબેરી જોડે કરી દે, હું એમ કરી દઉં. ઓકે ચાલે. નો વો નહીં ચાહીએ, 300 લે છે. સાયકલ તો કાટો આપકો આપને 1000 મેં નહીં દિયા, સાયકલ કાટો નહીં કમ કે 20 કાટો કર દો ભૈયા. પડી રહી ગાડી, સ્ટ્રોબેરી ને બધા પ્લાન્ટ ને સાયકલ ને મહાબળેશ્વર થી હું નહીં લઈ લીધું આપણે. જો બહુ ફાઇન ઇન્ડોર વાલા વગેરે કુછ? હા ઘર કે અંદર આલે ઇન્ડોર પ્લાન ના? નહીં નહીં વો નહીં, ફોટો હે અભી વાપસ આયેંગે કભી તબ. હા ઠીક હે, ચલો થેન્ક યુ ભૈયા. ચલો કેટલા કિલોમીટર છે ઘાટ ઉતરવાનું? 25 કિલોમીટર. ઘાટ વાળો રસ્તો છે, આપણે જે બધું આવ્યા હતા ચડીને ઉપર, કેમ કે હિલ સ્ટેશન છે ઉપર છે મહાબળેશ્વર, તો આ પંચગીરની હવે 25 કિલોમીટર ઘાટ ઉતરવાના છે નીચે. તો ઘાટ વાળો રસ્તો છે, હું તમને દેખાડીશ હમણાં.
જતી વખતે હું પેલી સાઈડ આવું છું એટલે મારાથી નોટો શૂટ થયો. આ વખતે આ સાઈડ છે, હું હમણાં તમને દેખાડીશ. આવી ગયા ઘરે થાકી પાકીને, કેમ કે 12 અવર્સની જર્ની હતી એટલે ખૂબ થાક્યા છે. રસ્તામાં અમે કંઈ પણ વ્લોગ નથી કર્યું, જે લાસ્ટમાં તમને પંચકિનીમાં દેખાડ્યું બસ એ જ હતો. અને બસ સામાન જુઓ, બધો ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યારના બસ અમે નોનસ્ટોપ જ આવ્યા છીએ. બપોરે થોડું ઘણો નાસ્તો કરવા ગાડી સ્ટોપ કરીએ, પણ ખાલી 1/2 કલાક. સવારના 9:30 નીકળેલા અમે ત્યાંથી સ્ટાર્ટ કર્યું, ત્યાંથી ખાલી 1/2 કલાક રોકાયા હતા. અને પછી ડાયરેક્ટ 5 વાગે ચા પીવા માટે 1/2 કલાક. બસ આ 2 સ્ટોપ સિવાય અમે નોનસ્ટોપ આવ્યા છીએ અહીંયા વલસાડ સુધી. વલસાડમાં ડિનર કરી લીધું હાઈવે ઉપર, અને બોલવાના પણ હોશખોશ નથી, પણ મેં વિચાર્યું કે વ્લોગને એન્ડ કરી દઉં એટલા માટે. તો બસ આવી ગયા અને સવારના એક્ઝેક્ટ ઘરે આવી ગયા. તો ચાલો આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું અને ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય.